તો ચાલો મિત્રો જય શ્રી કૃષ્ણ આજે હું ગુજરાતી હાંડવાની રેસિપી તમારી સાથે શેર કરવાની છું તો એના માટે મેં અહીંયા ત્રણ વાટકી જેટલા ચોખા લઈ લીધા છે એક વાટકી ચણાની દાળ અડધી વાટકી તુવેરની દાળ અને અડધી વાટકી અડદની દાળ ભેગી કરીને આ રીતે મેં લોટ તૈયાર કરી લીધો છે કરકરો લોટ દાળાઈને તૈયાર કરવાનો છે હવે એની અંદર આપણે ત્રણથી ચાર ચમચી દહીં ઉમેરીને ચારથી પાંચ કલાક આથો લાવવા માટે મૂકી દીધું હતું તો લોટ તૈયાર કરી લીધો છે મેં અહીંયા હવે એની અંદર દૂધી ઉમેરી લઈશું છીણીને ત્યારબાદ લીલા ધાણા ઉમેરી લેવાના છે ત્યાર પછી મેં અહીંયા આદુ મરચાં લસણની પેસ્ટ લઈ લીધી છે એ પણ ઉમેરી લઈશ ત્યાર પછી સ્વાદ પ્રમાણે મીઠું ઉમેરી લેવાનું છે હળદર ઉમેરી લેવાની છે લાલ મરચું પાવડર ઉમેરી લઈશું ત્યાર પછી હવે આપણે એની અંદર ખાંડ ઉમેરી લેવાની છે ગરમ મસાલો ઉમેરી લઈશું ત્યાર પછી હિંગ ઉમેરી લેવાની છે અને અહીંયા મેં ભાખરીનો લોટ લઈ લીધો છે એક ચમચી જેટલો એ ઉમેરી લઈશું અને થોડું તેલનું મોળ ઉમેરી લઈશું ત્યાર પછી સારી રીતે બધું મિક્સ કરી લેવાનું છે હવે આ બધું સારી રીતે મિક્સ કર્યા પછી આપણે એની અંદર ચપટી ખાવાનો સોડા આપણે ઉમેરી લેવાનો છે તો આ બધું સારી રીતે પછી મિક્સ કરી લઈશું હવે આપણે અહીંયા નોનસ્ટિક પેન લઈ લીધી છે એની અંદર આપણે બેથી ત્રણ ચમચી તેલ ઉમેરીને આ રીતે પેનને સારી રીતે તેલવાળી કરીને રાઈ ઉમેરી લેવાની છે રાય તતડી જાય ત્યાર પછી આપણે તલ ઉમેરી લઈશું તલ થઈ જાય ત્યાર પછી આપણે લીમડો ઉમેરી લઈશું ત્યાર પછી આપણે હાંડવાનું આ ખીરું એની અંદર ઉમેરી લેવાનું છે અને આ રીતે આપણે સ્પ્રેડ કરીને આપણે એને ઢાંકણ લગાવીને પાંચથી દસ મિનિટ માટે થવા દઈશું હવે તમે જોઈ શકો છો એક સાઈડથી હાંડવો થઈ ગયો છે બીજી બા બાજુ આપણે એને પલટાઈ દેવાનું છે તો આને પાંચથી દસ મિનિટ માટે તૈયાર થઈ ગયો છે તો તમે જોઈ શકો છો હાંડવો આપણો તૈયાર થઈ ગયો છે તો હવે આપણો હાંડવો સર્વિંગ કરી લઈશું તો હાંડવો તૈયાર છે તો મારી રેસીપી તમને કેવી લાગી